हेलो स्टूडेंट्स, वेलकम बैक टू शानी पेनी एजुकेशनल एकेडमी। चलो, गया वीडियो में आप एक्टिविटी 3 सुधीनों अभ्यास करेलो। यमा अपन सन एटले कि सूर्य विषे के महिती थी तो आप जोई थी। आज आप एक्टिविटी 4 अभ्यास करे एम अपन ने सोलर एनर्जी एट्ले कि सूर्य की जो ऊर्जा है, सूर्य की जो शक्ति है, एना विषे अपन एक आखू लेसन आपेलू है। तो आप अभ्यास स्टार्ट करिए। जेटली पर स्पेलिंग्स आवशे तेनो गुजराती अर्थ तमने बोली दईश। तमारे नोटबुक्स में एने कॉपी करी लेवानुं छे। तमने स्पेलिंग नी पीडीएफ फाइल मळशे नहीं तो एने नोटबुक में कॉपी करता रहेजो, बराबर। तो आपणे स्टार्ट करिए। सोलर एनर्जी। इन योर साइंस बुक्स यू हेव रीड अबाउट एनर्जी। तमारी जे साइंसनी चोपड़ी एटले के विज्ञाननी जे बुक्स होय तेमां तमे एनर्जी विशे तो भण्या ज हशो। डू यू नो वॉट इज मीन्ड बाय सोलर एनर्जी। શું તમને ખબર છે સોલર એનર્જી શું છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન। સન એટલે કે સૂર્ય, સૂર્ય તરફથી મળતી ઉર્જા એટલે સોલર એનર્જી। સોલર મીન્સ ફ્રોમ ધ સન। સોલર એટલે કે સૂર્ય। એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર। બ્રાઇટ એટલે તેજસ્વી, સ્ટાર એટલે તારો। તમે બધું ઓલરેડી જાણો છો કે સૂર્ય શું છે, એક તેજસ્વી તારો છે। ધ અર્થ એન્ડ અધર પ્લાન્ટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ। અર્થ એટલે પૃથ્વી, પ્લાન્ટ્સ એટલે ગ્રહ, મૂવ એટલે ફરવું, અરાઉન્ડ એટલે ચારે બાજુ। કે સૂર્યની ચારે બાજુ કોણ? તો આપણી પૃથ્વી અને આપણા ગ્રહો એની આજુબાજુ ફરે છે અને એ આપણી સોલર સિસ્ટમ છે। ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી। ઇન્ડિયા એટલે કે આપણા ઇન્ડિયામાં યુઝ્યુઅલી એટલે હંમેશા સૂર્ય તેજસ્વી પ્રકાશે છે। શાઇન એટલે પ્રકાશવું। ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ। એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, સમર એટલે ઉનાળો, હોટ એટલે ગરમ અને લોંગ એટલે લાંબો। એટલા માટે જે ઇન્ડિયાનો સમર એટલે કે ઇન્ડિયાનું જે ઉનાળું હોય છે, ઉનાળાની જે ઋતુ હોય છે તે ખૂબ જ લાંબી અને ગરમ હોય છે। આપણને ખબર છે આપણા ઇન્ડિયામાં જ્યારે ઉનાળો હોય ત્યારે આપણને તાપ ખૂબ જ લાગે છે, કેમ? તો ઇન્ડિયામાં જે આપણો સન છે, જે સૂર્ય છે, તે હંમેશા કેવો તેજસ્વી ચમકતો રહે છે, એટલે કે તેજસ્વી તમતમતો રહે છે। ઓલ ઓફ અઝ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ। આપણે બધાને ઉનાળાની ગરમીનો એક્સપિરિયન્સ છે જ, એક્સપિરિયન્સ એટલે અનુભવ। વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન। રેસ્ટલેસ એટલે બેચેની। આપણે આ સિઝનમાં, આ ઋતુમાં, સિઝન એટલે ઋતુ, આ ઋતુમાં આપણે શું અનુભવીએ છીએ? બેચેની અનુભવીએ છીએ। આપણને તાપના લીધે કંઈ ગમતું નથી, આપણે આપણી જાતને બેચેની અનુભવીએ છીએ। ધ સ્ટ્રોંગ સન રેઝ ક્યુઝ સન સ્ટ્રોક્સ ટુ। સૂર્યની જે કિરણ હોય, રેઝ એટલે કિરણ, તે ખૂબ જ ગરમ હોય છે। વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ સમર સન। આપણે આપણી જાતને રક્ષણ કરવા માટે, સૂર્યની ગરમીથી રક્ષણ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ। હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્ક્રોચિંગ હીટ। આ જે સૂર્યની જે ભયાનક ગરમી હોય તેનાથી આપણી જાતનું રક્ષણ કરવા માટે આપણે ઘણા બધા રસ્તા અપનાવીએ છીએ। નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન। હવે આપણે લોકોએ સૂર્યની આ જે ગરમી આવે છે, જે કિરણ આવે છે, તેનો ઉપયોગ કરવાનું શીખી લીધું છે। ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી। સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, કન્વર્ટ એટલે ફેરવવું, હીટ એટલે ગરમી, જે સૂર્યની ગરમી છે તેને હામાં ફેરવી દીધી છે ઇલેક્ટ્રિસિટી। એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ। આપણે બધા જાણીએ છીએ કે આપણને એનર્જી એટલે કે શક્તિની, ઉર્જાની જરૂર છે શા માટે? આપણા વાહનો દોડાવવા માટે, આપણા ઘરે લાઇટ માટે, શેરીઓમાં લાઇટ માટે, કુક ફૂડ એટલે ખોરાક રાંધવા માટે, ફેક્ટરી ચલાવવા માટે, ઇવન ટુ રન ટેલિવિઝન, ટીવી ચલાવવા માટે, કોમ્પ્યુટર ચલાવવા માટે, આ બધી જ વસ્તુ માટે આપણને ઉર્જાની જરૂર પડે છે। વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ। પર્પઝ એટલે હેતુ, આપણે અલગ અલગ હેતુ માટે ઉર્જાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ। ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, ધીસ સોર્સિસ આર કોલ પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન।
બીજા બધા પણ ઘણા એવા સોર્સ છે જેમાંથી આપણે એનર્જી મેળવીએ છીએ, જેમ કે કોલ. કોલ એટલે કે કોલસો, આપણને ખબર છે કોલસાનો શું ઉપયોગ થાય છે. પેટ્રોલ, વોટર એટલે પાણી, વાઇન્ડ એટલે હવા, પવન, આપણે ખબર છે આ બધી વસ્તુનો શું ઉપયોગ થાય છે, એમાંથી પણ આપણે ઉર્જા મેળવીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. સાયન્ટિસ્ટ લોકોએ આ એનર્જીનો ખૂબ જ સારી રીતે ઉપયોગ થાય તેવી શોધ કરી દીધી છે. અને સાયન્ટિસ્ટ લોકો એવું માને છે કે ઇન્ડિયામાં ઉર્જાનો સૌથી સારામાં સારો સ્ત્રોત સૂર્યથી મળી જાય છે. ડ્યુરિંગ રીઝન્ટ ટાઈમ્સ ન્યુમિરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કનેક્ટેડ ઇન ધ ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટ મેકિંગ અસ ઓફ સોલર કુકર, સોલર હીટર એન્ડ સોલર બેટરીઝ એક્સેટ્રા. શું કહે છે, છેલ્લા કેટલાક ટાઈમથી જે ન્યુમિરસ એક્સપેરિમેન્ટ્સ એટલે કે જે પ્રયોગ કરવામાં આવે છે ગુજરાતમાં, તેમાંથી સૂર્યની ઉર્જાનો ખૂબ જ ફાળો રહ્યો છે. સૂર્યની ઉર્જાને યુટિલાઇઝ કરવામાં આવી છે ઇલેક્ટ્રિસિટીમાં પ્રોડ્યુસ કરવા માટે. અને આપણને જાણીએ છીએ, આપણે સોલર કુકર જોયું છે, સૂર્યની મદદથી આપણે એમાં રાંધી શકીએ. સોલર હીટર, આ તો તમે બધા પરિચિત હશો, ઘણા બધાના ઘરે આપણને હીટર જોવા મળે છે. સૂર્યની ગરમીથી સોલર હીટર્સ પણ જોવા મળે છે. સોલર બેટરી એટલે કે સૂર્યની ઉર્જાથી ચાલતી હોય તેવી બેટરી પણ આપણે જોઈએ છીએ. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ, હોટેલ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ. નોટિસ એટલે કે નોટિસ કરવું, એટલે કે જાણ રાખવી. શું તમે બધા નોટિસ કરો છો કે આપણને મોટી મોટી બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ એટલે મોટી ઇમારત, મોટી ઇમારત પર આપણને ગ્લાસ જેવું લાઇક પ્લેન્ટ્સ પ્લેટ્સ એટલે કે કાચની પ્લેટ હોય તેવું આપણને કંઈ ચમકતું દેખાતું હોય કોઈ કોઈ બિલ્ડિંગ પર, હોસ્પિટલમાં જોવા મળે, હોટેલમાં જોવા મળે, ફેક્ટરીમાં જોવા મળે, ઓફિસમાં જોવા મળે, તો તમે વિચાર્યું કે એ બધું શું હશે? ધે આર સોલર હીટર. એ બધા શું હોય છે? સોલર હીટર હોય છે, જેને આ રીતે ઉપર ટેરેસ પર મૂકવામાં આવે છે. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. એ સૂર્યમાંથી ઉર્જા લે છે, સૂર્યના કિરણોમાંથી ઉર્જા લઈ લે સોલર હીટર, અને એ હીટર એ જે ઉર્જા લઈ તે ઉર્જાને પછી ગરમીમાં રૂપાંતર કરે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલર એનર્જી ઇઝ એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. પાણી ગરમ કરવા માટે આ એનર્જીનો ઉપયોગ થાય છે. This water then is put to various uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ જે પાણી આપણે ગરમ કરીએ તેનો આપણે ઘણી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સામા સામા નહાવા માટે, રાંધવા માટે, સાફ સફાઈ માટે, કપડાં ધોવા માટે અને પાણી પીવા માટે. બરાબર છે. નેક્સ્ટ, ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. આ જે એનર્જી આપણને મળે તે એનર્જીથી આપણે લાઇટ બી સોરી આપણા જે બલ્બ હોય ત્યારે લાઇટ કરી શકીએ છીએ. આપણા ઘરમાં, ઓફિસમાં, શેરીઓમાં બધી જગ્યાએ આપણે રોશની કરી શકીએ છીએ. ધેર આર સમ વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. ગુજરાતના ઘણા બધા એવા વિસ્તાર, એવા બધા ગામડાઓ છે કે જ્યાં હજુ રાતના શું કે સ્ટ્રીટ લાઇટ હોય છે. Thus with their innovative ideas and work, scientists have turned the ban into a blessing. શું કહે છે, ગામડાઓમાં આપણને ખબર હોય છે કે લાઇટનો કેટલો પ્રોબ્લેમ હોય છે, તો એવા સમયે જે સૂર્યની જે આ જે સ્ટ્રીટ લાઇટ હોય છે, જે સૂર્યનું એ બધું જે હોય, તો એ સાયન્ટિસ્ટ લોકોએ શું કર્યું છે, બેન એટલે કે શ્રાપ અને બ્લેસ એટલે કે આશીર્વાદ, આ શ્રાપને આશીર્વાદમાં જાણે કન્વર્ટ કરી દીધું હોય તેવું લાગે છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ વેરિયન્ટ વે ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. જે સાયન્સ સાયન્ટિસ્ટ લોકો છે, એમણે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવી ઘણી બધી વસ્તુઓ વિકસાવી છે કે જેમાંથી આપણે એવી ઘણી બધી વસ્તુઓ, એવા ઘણા બધા પ્રોડક્ટ બનાવેલા છે જેમાંથી આપણે સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબ્યુરન્ટ એનર્જી. ઘણી બધી શક્તિઓનો મુખ્ય સ્ત્રોત કોણ છે? સૂર્ય છે. લેટ અસ હોપ વી આર એબલ ટુ યુઝ સોલર
એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. આપણે બધા પોતાની જાતને એક પ્રોમિસ કરીએ કે અમારી કન્ટ્રી એટલે કે અમારા દેશમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં જેટલું બને તેટલું સોલર એનર્જીનો ઉપયોગ કરીશું, બધાને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરીશું. ધેટ્સ ઇન્ડી ધ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? આવું બધું કરીશું તો જ આપણને આશાનું કિરણ જોવા મળશે, બરાબર? ખરું ને મેં જે કીધું તે? તો આ હતું આપણું સોલર એનર્જી વિશેનું ચેપ્ટર. એમાં આપણને સૂર્ય વિશે જેટલી પણ માહિતી બાકી હતી તે બધી માહિતી આમાં આવી જાય છે. હવે તમારે એની એક્સરસાઇઝ કરવાની છે. તમને એની PDF ફાઇલ મોકલવામાં આવશે, એમાંથી તમારે નોટબુક્સમાં એને કોપી કરવાની છે. જોરકા જોરો, આમાં આપણે જોરકા જોરવાના છે, આમાં ટ્રુ એન્ડ ફોલ્સ કરવાનું છે. અહીંયા આપણને કેટલાક સેન્ટેન્સ આપેલા છે તો એના જેવા સેમ સેન્ટેન્સ, એને લગતા સેન્ટેન્સ, વાક્યનો મિનિંગ ચેન્જ નહીં થાય એ રીતે પાઠમાંથી શોધીને લખવાના છે. ત્યાર પછી ફરી અહીંયાથી એક કન્ઝર્વેશન આપેલું છે, એ છે એ વિલેજ અને બી વિલેજ, એટલે તમારે પૂરું કરવાનું છે, બરાબર? ત્યાર પછી એક્ટિવિટી નંબર 5 બી એ કરવાની અત્યારે જરૂર નથી. એક્ટિવિટી સિક્સમાં અત્યારે કરવાની જરૂર નથી, એ બધી ક્લાસરૂમની એક્ટિવિટીઝ છે, આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે કરીશું. એક્ટિવિટી 7 એ પણ અત્યારે કરવાની જરૂર નથી. અને જે લાસ્ટ એક્ટિવિટી 8 છે એ તમારે નોટબુક્સમાં કોપી કરવાની છે. અને જેટલા પણ અહીંયા વર્ષ આપેલા છે તે વર્ષનો ઉપયોગ કરીને એક એક સેન્ટેન્સ બનાવવાનું છે. ઓકે, તો અહીંયા આપણું ફર્સ્ટ સેમિસ્ટર ક્લોઝ થાય છે. રિવિઝન તમને પછી કરાવીશ. આપણે નેક્સ્ટ વિડીયોથી ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરીશું અને રિવિઝન એનું પછી કરીશું. ઓકે, થેન્ક યુ.